नमस्कार, मारू नाम छे राहुल उपाध्याय। मारू जे आज आ वक्तेनु इन्वेशन छे एनु नाम छे सुचारू शाळा संचालन माटे समितिनी रचना। जिला शिक्षण अने तालीम भवन गीर सोमनाथ एज्युकेशनल फेस्टिवल 2024 मां आप सौनो हार्दिक स्वागत छे। शाळाना संपूर्ण व्यवस्थापन माटे मात्र शिक्षकों छे अध्ययन अध्यापन कार्य पूरता मर्यादित न रहता અને એ કાર્ય વધારે સરળતાથી અને સહજતાથી થઈ શકે એના માટે સમિતિઓની રચના કરી, જુદા જુદા પ્રકારની 15થી પણ વધારે સમિતિઓ અમે રચવામાં આવી છે, જે સમિતિના ફોટોગ્રાફ દ્વારા હું તમને બતાવું છું કે કઈ સમિતિ કેવી રીતે કાર્ય કરે છે। પ્રથમ અમારી સમિતિ છે શાળા સાયકલ સમિતિ અને વાહન સમિતિ। તમે જોઈ શકો છો શાળાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એક ટીમ નક્કી કરવામાં આવે છે, જેના સંકલનથી આ બધી જે માહિતી છે તમે જોઈ શકો છો ચિત્ર દ્વારા કે કેટલી સરસ રીતે શાળાની અંદર વાહનોનું પાર્કિંગ થઈ શકે છે। નેક્સ્ટ બીજી અમારી સમિતિ છે એ પ્રાર્થના સમિતિ। શાળાની અંદર વિવિધ વર્ગની અંદર દરેક વિદ્યાર્થીઓને સમૂહ જ્ઞાન, પ્રાર્થના, ભજન, ગીત, સમાચાર, સુવિચાર, જાણવા જેવું અને પ્રતિજ્ઞા આ સમિતિના હું પોતે એટલે કે રાહુલ સર અને અમારા સલીમ સર અમે બે એના સંયોજક છીએ અને અમારી સાથે બીજા દરેક ક્લાસના 3 વિદ્યાર્થી સહિત કુલ 10-30 વિદ્યાર્થીઓની આખી કમિટી છે। છેલ્લે આખી પ્રાર્થનાની અંદર દરરોજ વિદ્યાર્થીઓ દ્વારા 1-3 મિનિટની સરસ મજાની એક ટૂંકી વાર્તા પણ સંભળાવવામાં આવે છે। અમારી અન્ય એક સમિતિ છે જે શાળા સફાઈ, વર્ગ સફાઈ અને સમગ્ર ગ્રાઉન્ડની સફાઈ કરે છે। આપ જોઈ શકો છો જુદા જુદા ચિત્ર દ્વારા એ જે વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ શાળાની અંદર વિદ્યાર્થી ભાઈઓ બહેનો શિક્ષકો સાથે મળીને સમગ્ર શાળાની કઈ રીતે સફાઈ કરે છે। સ્વચ્છતા અભિયાનની અંદર શિક્ષકો પણ સાથે જોડાયેલા છે અને બાળકો પણ ખૂબ જ રસ અને રૂચિપૂર્વક આ કચરાનું નિવારણ અને શાળાની વિવિધ ઝાડવા છે અને રંગકામ છે એ વિવિધ કાર્યો કરી રહ્યા છે। અહીંયા લેબોરેટરીની સફાઈ છે અને આ સમગ્ર સ્વચ્છ બિલ્ડિંગ તમે જોઈ શકો છો। શાળાની અંદર અન્ય એક સમિતિમાં વૃક્ષારોપણ સમિતિ છે, જેમાં આચાર્ય સાથે અમારા કરુણા ક્લબ અને ઇકો ક્લબના શિક્ષકો પણ જોડાયેલા છે। અહીંયા 2-3 ફોટોગ્રાફ્સ બતાવી અને તમને એનું જરા રિવ્યુ આપી દઉં। શાળાના આચાર્ય વિદ્યાર્થીની બહેનો સાથે અહીંયા શાળાના કેટલાક શિક્ષકો પણ વૃક્ષારોપણ સાથે જોડાયેલ છે। આ જે વિસ્તાર છે અત્યારે તમે લાઈવ તમે જુઓ તો આ વિસ્તાર એટલો બધો વૃક્ષથી આચ્છિત છે કે ખૂબ જ વૃક્ષો, ઘટાદાર વૃક્ષો અહીંયા જોવા મળે છે આજની તારીખે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અત્યારે શાળા પ્રવેશોત્સવ સમિતિ એટલે કે વિવિધ પ્રકારના ઉત્સવ સમિતિ છે એ તમારી સમક્ષ રજૂ કરું છું। અલગ અલગ ઉત્સવો માટે અમારા માટે પાસે એક સંકલન સમિતિ છે, જે સંકલન દ્વારા એને આપણે મોટાભાગે નક્કી કરવી એ બધા વિશે વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા એક સમગ્ર કાર્યક્રમને સાંકળી લેવામાં આવે છે। દીપ પ્રગટ્યથી માંડી અને મહાનુભાવોનું સ્વાગત સ્વાગત ગીત અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ જ કરતા હોય છે એ પણ આપ જોઈ શકો છો। તમે અમારી સૌથી અગત્યની અને મજબૂત જે કમિટી કહી શકાય છે પ્રવાસન સમિતિ। મોટાભાગે પ્રવાસન સમિતિની અંદર વિદ્યાર્થીની સંખ્યા, બસ નક્કી કરવું, આવવા જવાનું, એરફેર જે કંઈ ભાડું નક્કી કરવુંથી માંડીને વિદ્યાર્થીની સંખ્યાનું વ્યવસ્થાપન, ત્યાં ભોજનની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, દિવસોની સંખ્યા એ બધું જ નક્કી કરવા માટેની આ એક સમિતિ છે જે ખૂબ જ સુચારુ રૂપે કાર્ય કરી રહી છે। વર્ષ 2002થી આ કમિટી કાર્ય કરી રહી છે અને અત્યાર સુધી અમે હરદ્વારથી માંડી અને મથુરા, ગોકુળ, દિલ્હી અલગ અલગ સ્થળોના પ્રવાસ અમે કરેલા છે। અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે પહેલો જે પ્રવાસનું ચિત્ર છે એ વર્ષ 2002નું છે અને જેની અંદર અમે પાવાગઢ પ્રવાસે લઈ ગયેલા હતા। પછીના ચિત્રો છે એ તમે ચિત્રની અંદર આ શનિદેવનું ચિત્ર છે, અહીંયા અલગ અલગ શિક્ષકો વિદ્યાર્થી સાથેના કેટલાક ફોટા પણ આપને બતાવું છું, જેથી કરીને અત્યાર સુધીમાં દર વર્ષે વિદ્યાર્થીના કુલ 3 પ્રવાસ, એક પગપાળા પ્રવાસ, એક નાનકડો ટૂંકો પ્રવાસ 1 કે 2 દિવસનો અને બાકીનો એક મોટો પ્રવાસ જે ગુજરાતની બહાર હોય છે, આવા કુલ 44 પ્રવાસ અમે કરી ચૂક્યા છીએ। હવે જોઈએ તો એક બીજી એક વધારાની સમિતિ એનસીસી અને એનએસએસ પ્રકારની જે પ્રવૃત્તિ છે અમારી શાળામાં ચાલુ છે અને એના 2 શિક્ષકો છે એ સંયોજન સમિતિના સંકલન સમિતિના મુખ્ય કર્તા છે। અહીંયા તમે એનએસએસનો કેમ્પ ની કેટલાક ફોટોગ્રાફ્સ છે અને નેવી દ્વારા જે કાર્યક્રમ થયેલો હતો એના પણ ફોટોગ્રાફ જોયેલો છે અમારા આચાર્યશ્રી સાથે એ શિક્ષકો પણ તમને દેખાય છે, મોટા મહાનુભાવો સાથે પણ આ ચિત્રો જોઈ શકાય છે અને આ એક સરસ મજાનો કાર્યક્રમ અમે કરેલો।
दर वर्षे एनएसएस और एनसीसी केम्प है थता हो अलग अलग रीते आयोजन अमरा जे संकलन समिति सभ्य करता हो। आ सीवाय ते अलग अलग घनी बड़ी प्रवृत्ति है फोटोग्राफ्स वीडियो वीडियो ना बना होने कारण बधु रजू नहीं कर सकते। मोटा भागे संकलन समिति अंदर एवं हो जे शिक्षक है संकलन समिति संयोजक हो एमनी साथे एमने अलग क्लास वाइज वर्गदीत जे संख्या जोती होय प्रमाणे संख्या कोष्टक में मैं दर्शावेली छे ए कोष्टक प्रमाणे संख्या विद्यार्थी साथे जोड़ायेला होय ए विद्यार्थीओने जे उद्भवता प्रश्नों छे ए संकलन समितिना जे संयोजक छे ए मोटा भागे हल करता होय छे। आखी संकलन समिति वर्षनी शुरुआतनी अंत शुरुआत में ज आपणे शुरू करेली होय छे जेनु संपूर्ण लेखन छे बोर्ड नी अंदर लखेलू होय छे। जे ते संकलन समिति ना माटे जे विद्यार्थीओ नक्की थयेला होय छे विद्यार्थीओ दाखला तरीके शाळा सफाई अभियान अथवा साइकल समिति छे तो एना जे विद्यार्थीओ छे एने जे ते कोईपण प्रश्न उद्भवे तो ए संकलन समितिना संयोजक छे एनी साथे वातचीतो करे छे केटलाक नियमो बनावे छे अने ए आधारित आखो कार्यक्रम चाले छे। पहेलेथी ज आ बधुं नक्की करेलू होय केटलाक नियमो साथे केटलाक अनुसंधान टाकीने एने कहेवामां आवेलू छे कि आ रीते आखा समिति कार्य करशे। कार्यनी मोटा भागे आ बधी आ रीते वेचनी करवाथी खूब ज मोटू अने अमारी शाळानी अंदर लगभग 1500 विद्यार्थीओ जेवी शाळा छे उपरांत होस्टेल होवाने कारणे आ समिति होवाथी आ कार्यक्रम खूब ज सरळ अने सहज रीते कार्यक्रमो थता होय छे। विविध प्रकारना कार्यक्रमो शाळानी अंदर थता होय अने दरेक समितिमां दरेक शिक्षक छे ए घणीवार कार्यरत थई शके एवुं न होय कारण के अध्ययन अध्यापन कार्य पण साथे साथे चालू राखवानुं होय कोर्स पूरा करवाना होय बाळकोने शिक्षण सिवायनी घणी बधी बीजी प्रवृत्तिओ छे करावानी होती होवाने कारणे आपणे आपणी मर्यादाओ जे छे पूर्ति न थई शके एटले विद्यार्थीओ साथे मळी अने विविध प्रकारनी आवी 15 संकलन समिति द्वारा विविध प्रकारे अमे कार्य करी रह्या छे। जय सोमनाथ, वंदे मातरम, भारत माता की जय।